आप जो रहा छो स्पार्क टुडे न्यूज हूँ छु आपनी साथे मानस रोहित। आपना प्रदेश अध्यक्ष की उपस्थिति में शगुन हॉल खाते शपथ विधि समारोह योजायो। गुजरात प्रदेश अध्यक्ष ईशुदान गढ़वी आज रोज वडोदरा शहर खाते आवी पहुंचा। वडोदरा नव नियुक्त पदाधिकारी ने शपथ ग्रहण करवा तथा पद थी वंचित कर्या कार्यकर्ताओं की नोंध लेवा कार्यकर्ताओं की लागणी ने समझी मुलाकात लीधी और शपथ लेवड़ाया था। कार्यक्रम में प्रदेश तथा शहर अग्रणी तथा मोटी संख्या में कार्यकरो उपस्थित रहा तथा मोटी संख्या में लोग आम आदमी पार्टी में जोड़ाया। चेतर भाई भाजप थी जे आ यूसीसी लाव्यू अने भाजपे जे वो मैसेज फैलावड़ाव्यो यूसीसी मामले कि आम आदमी पार्टी यूसीसी ने समर्थन करे एनी सोशियल मीडिया उपर, एटले आदिवासी समाजे अने चेतर भाई मने फोन कर्यो कि आपणे यूसीसी ने समर्थन करीए छीए कि नहीं स्टेन आपणे क्लियर करवू पड़शे कारण कि आदिवासी समाज नाराज छे। मैं कीधुं भाई आपणे भाजप देवा नथी, आपणे लोकोना काम करवा माटे आव्या छीए। आदिवासी समाज जो विरोध करते हो तो आम आदमी पार्टी पण यूसीसी नो विरोध करशे। आम आदमी पार्टी यूसीसी नी साथे छे। आपणे भाजपना धारासभ्य सांसदो मंत्रीनी जेम मात्र पपेट बनीने ज रहेवानो अने एटले चेतरभाईए मारी साथे मुलाकात करी, अरविंदजी साथे मुलाकात करी, अरविंदजीए स्टेन्ड क्लियर कर्युं अने आजे यूसीसीमां आम आदमी पार्टी मजबूताईथी आदिवासी समाजमां विरोध करी रह्युं छे। आदिवासी समाजनी धरोहर संस्कृति खतम थई जाय एम छे અને એટલે જ આગામી સમયમાં ચેતરભાઈ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો સાંસદોના ઘરે પણ જશે, તમારો સ્ટેન્ડ ક્લિયર કરો, યુસીસીની સાથે છો યા વિરોધ છો, આદિવાસી સમાજની સાથે છો યા ભાજપની સાથે છો, એટલે બહુ જ ક્લિયર છે। અને આગામી સમયમાં આદિવાસી સમાજ ભાજપને ઘૂસવા નહીં દે ઘરોમાં, ભાજપ કોંગ્રેસને બને બિલકુલ। આમ આદમી પાર્ટીમાં અત્યારે રોજના 100-150 કાર્યકર્તાઓ દરેક જિલ્લાઓ તાલુકામાં અત્યારે જોડાઈ રહ્યા છે। સ્વાભાવિક છે કે ભાજપથી થાકી ગયા છે, કોંગ્રેસ ખતમ થઈ ગયું છે। કોંગ્રેસ હંમેશા ભાજપની બી ટીમ થઈને કામ કર્યું છે, એટલે ભાજપ કોંગ્રેસ એક થઈ ગયા છે અને ભાજપ કોંગ્રેસે નક્કી કર્યું છે કે ભાઈ ત્રીજી પાર્ટીને આવવા ન દેવું, એટલે એણે ષડયંત્રો કર્યા, ચૂંટણીમાં ખોટા મેસેજો ફેલાવ્યા, પોસ્ટર વોર કર્યું, બધું કર્યું। અલ્ટિમેટલી ગુજરાતની જનતા 41 લાખ વોટ આપ્યા, 40 સીટ એમાં 5 જીત્યા અને 35 સેકન્ડ નંબરે રહી, એનો અર્થ એક ત્રીજો પક્ષ ચાલ્યો, એટલે હવે કોંગ્રેસ ભાજપ ડરી ગયા છે આમ આદમી પાર્ટીથી અને એટલે એવું ઈચ્છી રહ્યા છે કે આમ આદમી પાર્ટી આગળ ન વધે, પરંતુ ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે ને એટલે જ લોકો સ્વયંભૂ અત્યારે આમ આદમી પાર્ટીમાં ખૂબ જોડાઈ રહ્યા છે, મને એનો ગર્વ છે। અને આગામી સમયમાં મેં કીધું એમ કે બૂથ અને પેજ સમિતિ 1 વર્ષ સુધીમાં આમ આદમી પાર્ટી તૈયાર કરશે અને પછી અમે આંદોલનાત્મક કાર્યક્રમો ચાલુ કરીશું। ખૂબ એગ્રેસિવ મૂડમાં છે, અમે ઘરે જ નથી જતા। આજે દલિત સમાજનો મુદ્દો હોય, અત્યાચારનો, આમ આદમી પાર્ટીએ ત્યાં પહોંચ્યા। આજે દર અઠવાડિયે અમે તિરંગા સભાઓ કરીએ છીએ, લગભગ લાસ્ટ ગઈકાલે શનિવારે 250 તિરંગા સભાઓ, તિરંગા બેઠકો અમારી ગુજરાતમાં થઈ છે અને એમાં છૂટ છે કાર્યકર્તાઓને કે લોકલ ઇસ્યુને લઈને જિલ્લા, તાલુકા, નગરપાલિકા, વોર્ડના ઇસ્યુ હોય ઠરાવ પસાર કરો અને એનો મુદ્દો સોલ્વ કરાવો। એટલે આમ આદમી પાર્ટી અત્યારે વિપક્ષ તરીકે કામગીરી કરી રહી છે અને લોકોની આશા પણ માત્ર એક આમ આદમી પાર્ટી છે। બિલકુલ, હું જિલ્લા જિલ્લે પ્રવાસ કરી રહ્યો છું। ગઈકાલે સુરત હતો, વ્યારા હતો, બારડોલી હતો અને નવનિયુક્ત કાર્યકરો છે શપથ લઈ રહ્યા છે। આજે પણ વડોદરામાં શહેર અને ગ્રામ્યમાં જે હોદ્દેદારોની નિયુક્તિ થઈ છે એની શપથવિધિનો સમારોહ છે। દરરોજ આમ આદમી પાર્ટીમાં 300-400ની નિયુક્તિઓ અત્યારે અમે કરી રહ્યા છીએ। આગામી 1 વર્ષમાં બૂથ અને પેજ સમિતિ સુધી અમારું સંગઠન જાય એ પ્રયાસે અમે આગળ વધી રહ્યા છીએ અને આગામી લોકસભામાં 26 બેઠક ઉપર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે। ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી ચૂકેલી ભાજપ સામ દામ દંડભેદ કરી અને આગળ વધી રહી છે। યુસીસી મામલે આદિવાસી સમાજને અન્યાય કરનાર ભાજપ, બીજા પણ સમાજો છે, બીજી પણ ધર્મો છે, એમને પણ અન્યાય કરનાર ભાજપને આ વખતે સમગ્ર જનતા છે એ ઘર બેસાડવાની છે, કારણ કે આગામી સમયમાં જો લોકશાહી બચાવી હશે તો ભાજપને કોઈ પણ ભોગે કાઢવું પડશે, નહીં તો ભાજપ 5-7 ઉદ્યોગપતિઓને કદાચ દેશ વેચી દે, ગીરવે મૂકી દે અને એ ઉદ્યોગપતિઓ કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવાને 51% શેર વેચી દે તો આપણો દેશ ગીરવે આવી જાય એવી સ્થિતિમાં છે। પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે જેના કારણે આજે અનામત SC ST OBCની ખતમ થઈ રહી છે। આ બહુ જ મોટું ષડયંત્ર છે, શિક્ષણ સારું બનાવવું નહીં જેથી કરીને આપણા બાળકો અભણ રહીએ, ગરીબ રહે, એટલે આ અને ચારે બાજુ ભ્રષ્ટાચાર કરવું, ED CBIથી સરકારો તોડવી અને પછી એ સરકારો તોડી અને પોતાના આવીને પછી ભ્રષ્ટાચારો કરીને આગળ વધવું, આ મને લાગે છે કે ભાજપની નીતિઓ એવું લાગી રહ્યું છે, એટલે એની સામે લડત અમે કરીશું। આમ આદમી પાર્ટી
છવ્વીસે છવ્વીસ લોકસભાની ગુજરાતમાં લડશે મજબૂતાઈથી, અને આ વખતે ભાજપનો છવ્વીસનું પૂરું સપનું ક્યારે પૂરું? ખૂબ એગ્રેસિવ મૂડમાં છે, અમે ઘરે નથી જતા. આજે દલિત સમાજનો મુદ્દો હોય, અત્યાચારનો, આમ આદમી પાર્ટીએ ત્યાં પહોંચ્યા. આજે દર અઠવાડિયે અમે તિરંગા સભાઓ કરીએ છીએ. લગભગ લાસ્ટ ગઈકાલે શનિવારે 250 તિરંગા સભાઓ, તિરંગા બેઠકો અમારી ગુજરાતમાં થઈ છે, અને એમાં છૂટ છે કાર્યકર્તાઓને કે લોકલ ઇસ્યુને લઈને જિલ્લા, તાલુકા, નગરપાલિકા, વોર્ડના ઇસ્યુ હોય ઠરાવ પસાર કરો અને એનો મુદ્દો સોલ્વ કરાવો. એટલે આમ આદમી પાર્ટી અત્યારે વિપક્ષ તરીકે કામગીરી કરી રહી છે, અને લોકોની આશા પણ માત્ર એક આમ આદમી પાર્ટી છે. ચેતરભાઈએ ભાજપથી જે આ યુસીસી લાવ્યું, અને ભાજપે જ એવો મેસેજ ફેલાવડાવ્યો યુસીસી મામલે કે આમ આદમી પાર્ટી યુસીસીને સમર્થન કરે છે એની સોશિયલ મીડિયા ઉપર. એટલે આદિવાસી સમાજે અને ચેતરભાઈ મને ફોન કર્યો કે આપણે યુસીસીને સમર્થન કરીએ છીએ કે નહીં સ્ટેન્ડ આપણે ક્લિયર કરવું પડશે, કારણ કે આદિવાસી સમાજ નારાજ છે. મેં કીધું ભાઈ આપણે ભાજપ જેવા નથી, આપણે લોકોના કામ કરવા માટે આવ્યા છીએ. આદિવાસી સમાજ જો વિરોધ કરતો હોય તો આમ આદમી પાર્ટી પણ યુસીસીનો વિરોધ કરશે. આમ આદમી પાર્ટી યુસીસીની સાથે છે. આપણે ભાજપના ધારાસભ્યો, સાંસદો, મંત્રીની જેમ માત્ર પપેટ બનીને જ રહેવાનું. અને એટલે ચેતરભાઈએ મારી સાથે મુલાકાત કરી, અરવિંદજી સાથે મુલાકાત કરી, અરવિંદજીએ સ્ટેન્ડ ક્લિયર કર્યું, અને આજે યુસીસીમાં આમ આદમી પાર્ટી મજબૂતાઈથી આદિવાસી સમાજમાં વિરોધ કરી રહ્યું છે. આદિવાસી સમાજની ધરોહર સંસ્કૃતિ ખતમ થઈ જાય એમ છે, અને એટલે જ આગામી સમયમાં ચેતરભાઈ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યો સાંસદોના ઘરે પણ જશે. તમારો સ્ટેન્ડ ક્લિયર કરો, યુસીસીની સાથે છો યા વિરોધ છો, આદિવાસી સમાજની સાથે છો યા ભાજપની સાથે છો, એટલે બહુ જ ક્લિયર છે. અને આગામી સમયમાં આદિવાસી સમાજ ભાજપને ઘૂસવા નહીં દે ઘરોમાં, ભાજપ કોંગ્રેસને બને. હું જિલ્લા જિલ્લે પ્રવાસ કરી રહ્યો છું. ગઈકાલે સુરત હતો, વ્યારા હતા, બારડોલી હતો, અને નવનિયુક્ત કાર્યકરો છે શપથ લઈ રહ્યા છે. આજે પણ વડોદરામાં શહેર અને ગ્રામ્યમાં જે હોદ્દેદારોની નિયુક્તિ થઈ છે એની શપથવિધિનો સમારોહ છે. દરરોજ આમ આદમી પાર્ટીમાં 300-400ની નિયુક્તિઓ અત્યારે અમે કરી રહ્યા છીએ. આગામી એક વર્ષમાં બૂથ અને પેજ સમિતિ સુધી અમારું સંગઠન જાય એ પ્રયાસે અમે આગળ વધી રહ્યા છીએ, અને આગામી લોકસભામાં 26-26 બેઠક ઉપર આમ આદમી પાર્ટી મજબૂતાઈથી લડશે. ભ્રષ્ટાચારની ચરમસીમા વટાવી ચૂકેલી ભાજપ સામ દામ દંડભેદ કરી અને આગળ વધી રહી છે. યુસીસી મામલે આદિવાસી સમાજને અન્યાય કરનાર ભાજપ, બીજા પણ સમાજો છે, બીજી પણ ધર્મો છે, એમને પણ અન્યાય કરનાર ભાજપને આ વખતે સમગ્ર જનતા છે એ ઘર બેસાડવાની છે. કારણ કે આગામી સમયમાં જો લોકશાહી બચાવવી હશે તો ભાજપને કોઈ પણ ભોગે કાઢવું પડશે, નહીં તો ભાજપ 5-7 ઉદ્યોગપતિઓને કદાચ દેશ વેચી દે, ગીરવે મૂકી દે, અને એ ઉદ્યોગપતિઓ કોઈ ઈસ્ટ ઇન્ડિયા કંપની જેવાને 51% શેર વેચી દે તો આપણો દેશ ગીરવે આવી જાય એવી સ્થિતિમાં છે. પ્રાઇવેટાઇઝેશન થઈ રહ્યું છે, જેના કારણે આજે અનામત SC ST OBCની ખતમ થઈ રહી છે. આ બહુ જ મોટું ષડયંત્ર છે. શિક્ષણ સારું બનાવવું નહીં જેથી કરીને આપણા બાળકો અભણ રહીએ, ગરીબ રહે, એટલે આ, અને ચારે બાજુ ભ્રષ્ટાચાર કરવું, ED CBIથી સરકારો તોડવી, અને પછી એ સરકારો તોડી અને પોતાના આવીને પછી ભ્રષ્ટાચારો કરીને આગળ વધવું, આ મને લાગે છે કે ભાજપની નીતિઓ એવું લાગી રહ્યું છે. એટલે એની સામે લડત અમે કરીશું. આમ આદમી પાર્ટી 26-26 લોકસભાની ગુજરાતમાં લડશે મજબૂતાઈથી, અને આ વખતે ભાજપનો 26નું પૂરું સપનું ક્યારેય પૂરું નહીં થવાનું. બીજા પક્ષના કાર્યકર્તા આમ આદમી પાર્ટીમાં જોડાય છે? બિલકુલ, આમ આદમી પાર્ટીમાં અત્યારે રોજના 100-150 કાર્યકર્તાઓ દરેક જિલ્લાઓ, તાલુકામાં અત્યારે જોડાઈ રહ્યા છે. સ્વાભાવિક છે કે ભાજપથી થાકી ગયા છે, કોંગ્રેસ ખતમ થઈ ગયું છે. કોંગ્રેસ હંમેશા ભાજપની બી ટીમ થઈને કામ કર્યું છે, એટલે ભાજપ કોંગ્રેસ એક થઈ ગયા છે. અને ભાજપ કોંગ્રેસે નક્કી કર્યું છે કે ભાઈ ત્રીજી પાર્ટીને આવવા ન દેવું, એટલે એણે ષડયંત્રો કર્યા, ચૂંટણીમાં ખોટા મેસેજો ફેલાવ્યા, પોસ્ટર વોર કર્યું, બધું કર્યું. અલ્ટિમેટલી ગુજરાતની જનતા 41 લાખ વોટ આપ્યા, 40 સીટ, એમાં 5 જીત્યા અને 35 સેકન્ડ નંબરે રહી. એનો અર્થ જો ત્રીજો પક્ષ ચાલ્યો એટલે હવે કોંગ્રેસ ભાજપ ડરી ગયા છે આમ આદમી પાર્ટીથી, અને એટલે એવું ઈચ્છી રહ્યા છે કે આમ આદમી પાર્ટી આગળ ન વધે. પરંતુ ગુજરાતની જનતાએ નક્કી કર્યું છે, ને એટલે જ લોકો સ્વયંભૂ અત્યારે આમ આદમી પાર્ટીમાં ખૂબ જોડાઈ રહ્યા છે, મને એનો ગર્વ છે. અને આગામી સમયમાં મેં કીધું એમ કે બૂથ અને પેજ સમિતિ એક વર્ષ સુધીમાં આમ આદમી પાર્ટી તૈયાર કરશે, અને પછી અમે આંદોલનાત્મક કાર્યક્રમો